મોડેલિંગના કપડાં લાઇક કરવાનો ટાસ્ક પૂરો કરવાથી કમિશન મળશે તેવી લોભામણી વાતો કરી ઠગાઈ આચરનારો સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ મોડેલિંગના કપડાં લાઇક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન મળશે તેવી લોભામણી અને લાલચામણી વાતો કરી સુરતના ઇસમને અલગ અલગ ટાસ્ક આપી તેની પાસેથી 19,79,000થી વધુ પડાય ઠગાઈ આચરનાર રીઢા સુરત શહેર સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ઠકેલી દીધો હતો. પોલીસ કમિશનર સર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી સુરતના લોકોને, સિટીઝન્સને સાયબર એમની સાથે સાયબર ફ્રોડ કરતા ગુનેગારોની વિરુદ્ધ ગુનો નોંધી એમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર 44 નોંધવામાં આવેલ. સદર ગુનામાં ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ 19 લાખ જેટલી મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી. એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા, જેમાં મોડેલિંગના ફોટા અને એમ રિવ્યૂ કરવા માટે એમને એક લિંક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં ફરિયાદીને 2450 જેટલા રૂપિયા એમને કમિશન આપીને, એમને લાલચ આપીને લગભગ ત્યાર પછી અલગ અલગ બહાના હેઠળ 19,79,550 રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક ફોર્સના ઓથા હેઠળ પડાવવામાં આવેલ હતી. સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નંબર 1 અંકુશ ભરતભાઈ પાંડવ, જે હોમ લોન ક્રેડિટમાં નોકરી કરે છે, તેમણે પોતાનું ફેડરલ બેંકનું એકાઉન્ટ 5,000 રૂપિયા કમિશન લઈને સાયબર ફ્રોડ માટે પ્રેમ કલ્યાણભાઈ ડાભીને આપેલ હતું. પ્રેમ કલ્યાણભાઈ ડાભીએ આ એકાઉન્ટ ફરી 5,000 રૂપિયાનું કમિશન લઈને આગળના એકાઉન્ટ હેન્ડલર રાજ ગાંધીને આપેલ હતું અને ત્યારબાદ રાજ ગાંધીએ આ એકાઉન્ટ 10,000 રૂપિયા જેટલું કમિશન લઈને મોહમ્મદ સોએબ શેખને આપેલ હતું. મોહમ્મદ સોએબ શેખ અને રાજ ગાંધી બંને આરોપીઓ અગાઉ આ જ પોલીસ સ્ટેશનની અંદર 20 નંબરના સાયબર ક્રાઇમનો જે ગુનો નોંધાયેલો છે એની અંદર પણ અગાઉ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે. સદર ગુનાની અંદર અલગ અલગ એકાઉન્ટમાં ફરિયાદીશ્રીના લગભગ 10 લાખ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે.